નમસ્કાર, જેલેસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિરામ બાદ આગળ વાત કરીએ તો સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસન દ્વારા દીવ ખાતે દ્વિતીય સંઘ સ્તરીય ખેલ મહોત્સવ તથા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયન સિલેક્શન 2019-2020નો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો. સંઘ પ્રદેશ દીવ ખાતે સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ કલેક્ટર દીવ દ્વારા સંઘ પ્રદેશ દમણ અને દીવ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે દીવ ખાતે દ્વિતીય સંઘ સ્તરીય ખેલ મહોત્સવ તથા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા સિલેક્શન 2019-2020નો ભવ્ય ઉદઘાટન સમારોહ દીવ પદ્મભૂષણ સ્પોર્ટ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં આયોજન થયું, જે દીવમાં બીજી વાર થવા જઈ રહ્યું છે, જેમાં દમણના કુલ 350 અને દીવના કુલ 350 એમ આ સંઘ સ્તરીય ખેલ મહોત્સવમાં દમણ દીવના કુલ 700 ખેલાડીઓ આ ચયન પ્રક્રિયામાં ભાગ લીધો છે, જેમાંથી કુલ 300 ખેલાડીઓ 19 જેટલી ગેમમાંથી સિલેક્ટ થઈ અને યુટી લેવલની ટીમ બનશે, જે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટોમાં રમશે. આ ખેલ મહોત્સવ પ્રથમ દમણમાં આયોજિત થયો હતો. દીવ ખાતે આયોજિત ઉદઘાટન સમારોહના ઉપલક્ષમાં મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજારોહણ તેમજ મશાલ પ્રગટાવી 3 દિવસીય સંઘ સ્તરીય ખેલ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. સાથે અતિથિ વિશેષ તરીકે દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિન્દરસિંહ, ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, મામલતદાર ચંદ્રહાસ વાજા, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કે વાય સુલતાન, એચયુ સ્પોર્ટ્સ મનોજ કામલ્યા, દીવ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સલીમ અહેમદ, દમણ એપીઓ કાંતિભાઈ પટેલ, દીવ એપીઓ અક્ષયભી કોટલવાર, પ્રિન્સિપાલ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજારોહણ બાદ આ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર દમણ દીવના ખેલાડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. સરકારી માધ્યમિક કન્યા સારા દિનની વિદ્યાર્થિનીઓ દ્વારા સુમધુર સ્વરે પ્રાર્થના બાદ દીવ સ્પોર્ટ્સ એચઓ મનોજ કામલ્યા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અતિગણોનું પુષ્પગુચ્છથી સ્વાગત બાદ દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે મશાલ પ્રગટાવવામાં આવી હતી, તેમજ નેશનલ ખેલાડીઓ દ્વારા હાથમાં મશાલ લઈ મશાલ ભ્રમણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વણાક બોરા બાલભવનની બાલિકાઓ દ્વારા સુંદર ગરબા પ્રસ્તુતિ અને દીવ ગેલેક્સી સ્કૂલ દ્વારા પિરામિડ પ્રસ્તુતિ આપવામાં આવી. આ કાર્યક્રમના ઉપલક્ષમાં અતિથિ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પોતાના વક્તવ્યમાં ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરવાની સાથે આ ખેલ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 100 મીટર દોડમાં વરિષ્ઠ કુમાર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં દીવ એપીઓ અક્ષય કોટલવાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી, તેમજ સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન શારીરિક શિક્ષણ શિક્ષક રમેશ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. 3 દિવસ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા દીવ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફગણની જહેમત ઉઠાવી રહ્યા છે. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. एंड मैं आप सब उस सबसे आशा रखती हूँ कि आप अच्छे से परफॉर्म करेंगे, अपनी पूरी जान लगा के मेहनत से जितना भी आपके जो जो स्पोर्ट्स एक्टिविटीज हैं आप उस पे अच्छे से परफॉर्म करेंगे. डिसिप्लिन रहना भी उतना ही इम्पोर्टेंट पार्ट होता है जितना फिट और एनर्जेटिक रहना होता है. तो आप सब जो भी, आई वुड लाइक टू कंग्रेचुलेट द स्पोर्ट्स डिपार्टमेंट कि उन्होंने इतना अच्छा प्रोग्राम का यहाँ आयोजन करवाया. एंड आई विश देम बेस्ट ऑफ लक कि आगे के आपके जो भी 2 दिन के प्रोग्राम्स हैं एक्टिविटीज हैं वो अच्छे से जाएं. एंड ऑल द वेरी बेस्ट टू ऑल द स्टूडेंट्स हियर. आप लोग अच्छे से परफॉर्म करिएगा एंड लेट्स होप दैट ऑल ऑफ यू हूएवर गेट सिलेक्टेड टुडे दे विन एट द नेशनल लेवल ऑल्सो. एंड जिन लोगों का सिलेक्शन नहीं भी होता उन लोगों को भी उदास होने की कोई जरूरत नहीं है. पार्टिसिपेशन इन इट सेल्फ बहुत बड़ी अचीवमेंट होती है. आप लोग यहां तक आए हो वो भी इन इट सेल्फ